गोत्री अस्पताल के फॉरेंसिक डिपार्टमेंट के डॉक्टर द्वारा अस्पताल के सामने स्थित वैसे लारी धारकों के बीच डस्टबिन का वितरण किया गया। गोत्री अस्पताल के फॉरेंसिक डिपार्टमेंट के डॉक्टर हितेश राठौर द्वारा अस्पताल के सामने खड़े रहते वैसे लारी गल्ला धारकों के बीच आज डस्टबिन यानी कि कचरा पेटी वितरण कार्यक्रम का आयोजन किया गया था। नए साल की शुरुआत स्वच्छता अभियान को सार्थक बनाने की जागरूकता के साथ वन राज्य विकास मंडल तथा आदिजाति पटेलिया समाज के सहयोग से तथा कोरोना गाइडलाइन का पालन करने के साथ आज डस्टबिन का वितरण किया गया। गोत्री अस्पताल कैंपस के बाहर खड़े रहते हुए सिलारी गल्ला और उसके आसपास स्वच्छता बनाए रखने के आशय से वन राज्य विकास मंडल और आदिजाति पटेलिया समाज द्वारा 20 से भी अधिक कचरा पेटी निःशुल्क वितरित की गई। वन राज्य विकास मंडल एवं आदिजाति पटेलिया परिवार न सभ्यों गोधरा दाहोद लीमखेड़ा फतेहपुरा संतरामपुर झालोद दाहोद और खास कर गरबाड़ा वतनी जो बड़ोड़ा में हाल नौकरी करे अने बरोड़ा में आश्रे 40,000 થી 45,000 લોકો રહી રહ્યા છે। ખાસ આ એક ટોકન પૂરતો કાર્યક્રમ આપના માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના સ્વચ્છતા મિશનને અનુલક્ષીને એક સારો મેસેજ જાય એના માટે કેલેન્ડરના નવા વર્ષે આ કાર્યક્રમ કરવામાં આવેલ છે। ગોત્રી મેડિકલ કોલેજના કેમ્પસની બહાર આવેલ લારી ગલ્લાવાળા જે તે સમયે જે કચરો કેમ્પસની અંદર થોડીવાર નાખી દેતા હતા એના લીધે એમને એક મિટિંગ કરી અને મિટિંગમાં એમને સમજાવ્યું કે કોર્પોરેશન દ્વારા સુંદર કામગીરી કરવામાં આવે છે અને કોર્પોરેશન દ્વારા ડોર ટુ ડોર જ્યારે લારી મોકલતા હોય તો આપણે પણ એક આપણા આમ આદમી તરીકે સ્વચ્છતાનું એક મિશન રાખવું જોઈએ જેથી કે લારી ગલ્લાને આપણે કચરાપેટી આપી અને એક સારો મેસેજ આપીએ કે તમે કચરો કચરાપેટીમાં નાખો અને કોર્પોરેશનની જે રેગ્યુલર ગાડી આવે છે એમાં તમે કચરો નાખી દેશો। બીજો સાથે સાથે અમારા જે આદિવાસી સમાજના લોકો હજુ પણ વેક્સિન ન લીધી હોય તો આપના માધ્યમથી એ લોકોને તમામને અપીલ કરું છું કે ગરબાડા દાહોદ ઝાલોદ લીમખેડા ફતેપુરા કે જ્યાં બી આદિવાસી રહેતા હોય એ લોકો તમામ લોકો જો વેક્સિન લઈ લેજો, બીજો ડોઝ લઈ લેજો અને સરકારશ્રી દ્વારા જો બુસ્ટર ડોઝ આપવામાં આવે તો એ વેક્સિન પણ અવશ્ય લેજો અને 15 થી 18 વર્ષના વ્યક્તિઓને જો વેક્સિનનો શિડ્યુલ ચાલુ થાય તો એ પણ વેક્સિન અવશ્ય લેજો। ખાસ કરીને આપના માધ્યમથી આ કાર્યક્રમ કરીને એ લોકોને અમે ખાસ આ વેક્સિનનો અને સરકારની ગાઈડલાઈનનું પાલન કરવા માટેનો એક મેસેજ આપવા માંગીએ છીએ। ધન્યવાદ।